આડકતરી રીતે થયા. માનો કે કબીર એ કઈ ઉપનિષદ વાંચી નથી થયા, એ તો સંત પરંપરા અમારી એક જુદી પરંપરા છે, એ શાસ્ત્રીય પરંપરા નથી, એ સંત પરંપરા છે. અને એ સંત પરંપરાની પણ ખાસિયત છે, હું એમ માનું છું કે આ દેશની હિન્દુ પ્રજાને જો બચાવી હોય તો આ સંતોએ બચાવી છે, અને આદર્શો પૂરા પાડ્યા હોય તો સંતોએ પાડ્યા. પેલાની પાસે તો શુષ્કતા જ છે, નિરસતા જ છે, અને બળદની પેલી ઘાંચીના બળદની લીટીઓ છે, ફર્યા કરો આમાં આમાં. પેલા સંતો લીટીઓ તોડે છે, બહાર નીકળે છે. એટલે જલારામે કહ્યું, જો આપે ટુકડો તો હરી થાય ટુકડો. અને ટુકડો કોને આપવાનો? જે આંગણે આવે બધા. ત્યારે હિન્દુ પ્રજા માટે એક એવા ધર્મગ્રંથની જરૂર હતી ને છે, જે ગ્રંથમાં સમગ્રતાની દ્રષ્ટિ હોય, રાષ્ટ્રની દ્રષ્ટિ હોય, માનવતાની દ્રષ્ટિ હોય, સમાજની દ્રષ્ટિ હોય, વૈજ્ઞાનિક અભિગમ હોય, વ્યક્તિના પ્રશ્નો હોય, કુટુંબના પ્રશ્નો હોય, સમાજના પ્રશ્નો હોય, જેને એક સમગ્ર દ્રષ્ટિ કહીએ, એવા ગ્રંથનું નામ છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતામાં ઉપનિષદોનું તત્વચિંતન છે, યોગ સૂત્રનો યોગ છે, પુરાણોની થોડીક પૌરાણિકતા પણ છે. ભગવદ્ ગીતામાં પુરાણોનો અંશ પણ છે. આજે મહાભારત જોઈને તમે આવ્યા છો, મેં જોયું નથી પણ મેં પેપરમાં વાંચ્યું કે વિશ્વરૂપ દર્શન બતાવવાનું હતું. બતાવ્યું એ વિશ્વરૂપ દર્શન જે બતાવવું ને એ પૌરાણિકતા છે. એક સાથે હજાર 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 માથાવાળો ભગવાન બતાવવો એ પૌરાણિકતા છે, એ લોજિક નથી. અને અર્જુનને બતાવ્યો છે એમાં પૌરાણિક અંશ પણ છે. એ પ્રસંગમાં તો તમને ખ્યાલ છે, એ રૂપ જોઈને અર્જુન રાજી ન થયો, ગભરાઈ ગયો, એકદમ ધ્રુજવા માંડ્યો, થરથર 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 થરથર. પૃચ્છામિ ત્વામ કો ભવાન ઉગ્ર રૂપ, આ ઉગ્ર રૂપ તમે કોણ છો? તમારી દાઢમાં, તમારી દાંતોમાં ઓહો કેટલા લોકો કચડી ગયા છે, બ્રહ્માંડોના બ્રહ્માંડ જાણે ચાવી રહ્યા હો, એવા તમે કોણ છો? તેનૈવ રૂપેન ચતુર્ભુજેન સહસ્ર બાહો ભવ વિશ્વમૂર્તે, દયા કરો મારે આ રૂપ નથી જોઈતું, પેલું હતું એનું એ છે. તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન, કેટલી મોટી શંકા છે, કૃષ્ણ તો દ્વિભુજ છે, અહીં અર્જુન કહે છે ચતુર્ભુજેન, ચતુર્ભુજ ક્યાં જોયું છે? તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ર બાહો ભવ વિશ્વમૂર્તિ, એ વિશ્વમૂર્તિ મને એ ચાર ભુજાવાળું હતું એનું એ રૂપ બતાવો, આ રૂપ મારાથી જોયું નથી, કોણ છો તમે? અને કૃષ્ણ શું જવાબ આપ્યો ખબર છે? હું કોણ છું તારે જાણવું? કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, હું કાળ છું, મહાકાળ, હું વિષ્ણુ છું, હું નારાયણ છું, એવો ઉત્તર નથી આવ્યો. કાલોસ્મિ તો મહાકાળ, બતાવો મને એક ચીજ જે મારી દાઢમાં ના આવી હોય, કોઈ એવી વસ્તુ છે જે કાલના ગાલમાં ના આવતી? કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્ધ, કેમ આટલી બધી વિકરાળતા લઈને કેમ તમે આવ્યા છો? લોકોનો નાશ કરવા માટે, ભગવાન તેને નાશ કરો છો, કારણ કે નાશમાંથી જ સર્જન છે, વિસર્જનમાંથી જ સર્જન છે. જો વિસર્જન થાય જ નહીં તો કદી પણ સર્જન થઈ શકે. તમે 8-10 વર્ષના હતા, એકદમ સુંદર એવા ને એવા કાયમના માટે તમને એવા ને એવા રાખવામાં આવે તો કદી તમે વૃદ્ધ જ ના થાવ તો નવી દુનિયાને ચાન્સ જ ના થાય. એટલે તમે ધીરે 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 હવે વૃદ્ધાવસ્થાએ પીળા પાંદડા થઈ ગયા, પાકી ગયા, બસ હવે એક 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 પવનના ઝોકાની જરૂર છે, પડી જશે. કેટલા પડી આ ધરતી ઉપર, અને તરત જ થોડા જ દિવસો પછી પાનખર ઋતુ પછી તરત જ વસંત શરૂ થશે, અને ઝીણી ઝીણી કૂંપળો શરૂ થશે. પીપળાના જે નવા પાન આવે એના જોજો કેટલો, એમાં ચળકાટ કેટલો હોય છે. પણ એ ચળકાટ કોની કૃપાથી આવ્યા? પેલા પીળા પાંદડા પડ્યા એના કારણે આવ્યા. જો પીળા પાંદડા ચોંટી ચોંટી રહ્યા હોત તો એ પીળા પાંદડા કે અમારે નથી ખરવું, નથી ખરવું ને નથી જ ખરવું. મારી વાતને તમે સમજી નહીં શક્યા, મારી વાત કહેવાની છે એનો એનો ભાવ તમે ન સમજી શક્યા. આપણા ત્યાંના પીળા પાંદડા દિલ્હી ને ગાંધીનગરની ખુરશીથી ખરવા જ નથી માંગતા. હવે સમજ્યા તમે? તમારે અભિધામાં કહેવું પડ્યું.
એ ખસી જતા રાજીનામું આપતા પેલા લોકોને આવડે, તરત ખસી જાય. અને ખસી ગયા પછી ખબર ના પડે ક્યાં ખસી ગયા, શું થયું, કઈ. એટલે એક એવા ગ્રંથની જરૂર હતી જે ગ્રંથ એક સમગ્રતાનું અવલોકન કરતો હોય, સમગ્રતા. અને સમગ્રતાના અવલોકનમાં સૌથી પહેલામાં પહેલું જે અવલોકન મૂક્યું ને, એટલું ભીષણ અવલોકન મૂક્યું છે, નથી ઉપનિષદમાં કે નથી યોગ સૂત્ર. માનો કે યુદ્ધ આવીને પડ્યો છે. ગીતા ક્યાં ગુફામાં રખાયેલ રચાયેલો ગ્રંથ નથી, કોઈ શાંતિથી કોઈ ઋષિએ બેઠા બેઠા લખ્યો હોય એવો ગ્રંથ નથી. ગીતા તો યુદ્ધના મેદાનમાં પ્રગટેલો ગ્રંથ છે, જ્યાં શસ્ત્રો ખણખણી રહ્યા છે, શંખ વાગી ચૂક્યા છે. તથા શંખાસ્ય ભેર્યસ્ય પણવાનક ગોમુખાઃ સહસૈવાભિહન્યંત સશબ્દસ્તુ મુલો ભવત્. હાહાકાર, બંને તરફથી યોદ્ધાઓ તૈયાર થઈ રહ્યા છે એ વખતે રચાયેલો ગ્રંથ છે. ઉપનિષદમાં કોઈ યુદ્ધની ચર્ચા આવે છે? યોગ સૂત્રમાં કોઈ યુદ્ધની ચર્ચા આવે છે? બીજા જે જૈન કે બૌદ્ધ આગમો શાસ્ત્રો છે એમાં કોઈ યુદ્ધની ચર્ચા આવે છે? અને આવે છે તો કયો પક્ષ લઈને આવે છે? અહીંયા તમે આ વિશેષતા જોશો કે અર્જુન શસ્ત્ર છોડી દે છે, શસ્ત્ર મૂકી દે છે, મારે યુદ્ધ નથી કરવું. શા માટે? પેટ માટે. અરે હું ભીખ માગીશ, ભીખ માગીને ખાઈશ. ભોગ માટે? આ તો રુધિરથી ખરડાયેલા ભોગ છે. અને કોને મારીને? શ્યાલા સંબંધિનસ્તથા આચાર્ય પિતર પૌત્રા શ્યાલા સંબંધિનસ્તથા એતાં અહંતુમિચ્છામી જ્ઞતોપી મધુસૂદન. મધુસૂદન, આ બધા ભેગા થઈને મને મારી નાખે ને તોય મારે આ યુદ્ધ નથી. કેટલી મોટી ઉત્થાનિકા છે, અને આ ઉત્થાનિકા ઉપર બૌદ્ધ ધર્મની અસર છે, મહાવીરની અસર છે. કૃષ્ણ ઉત્તર પક્ષી છે, પૂર્વ પક્ષી નથી. કૃષ્ણે તો આટલું જ કહેવું હતું કે આથી વધારે રૂડું છું, તારે યુદ્ધ નથી કરવું, તારે ભોગ નથી જોતા, તારે રાજ્ય નથી જોઈતું, તારે કશું નથી જોતું, ચાલો રથ વાળો પાછો અને જાઓ હિમાલયની ગુફામાં, આવો સંન્યાસી અને નારાયણ નારાયણ કરીને જીવન કરો પૂરું. આ તો બહુ સરળ કામ હતું, પણ એ સરળ કામમાં ઘાણ કોનો નીકળવાનો હતો? ઘાણ સમાજનો નીકળવાનો હતો, ઘાણ પ્રજાનો નીકળવાનો. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયની ઉત્થાનિકા બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. કૃષ્ણે યુદ્ધનો પક્ષ લીધો છે. તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત. મારું એક પુસ્તક છે ગીતા અને આપણા પ્રશ્ન, તમને અનુકૂળ આવે તો વાંચજો, તમે જોજો. સૌથી ઓછામાં ઓછું કયું પ્રાણી મરાય છે? ઓછામાં ઓછું કયું પ્રાણી મરાય છે? અને સૌથી વધારેમાં વધારે કયા પ્રાણીઓ મરાય છે? સૌથી ઓછામાં ઓછું સિંહ મરાય છે. ઢગલાબંધ સિંહને મરેલા જોયા તમે? ઢગલાબંધ વાઘને મરેલા તમે જોયા? ત્યારે ઢગલાબંધ કોણ મરાય છે? બકરા મરાય છે. મરાય છે ઢગલાબંધ બકરા મરાય છે. અને છતાંય કોઈ બકરાની નોંધ લે છે કે આ બકરા બિચારા બહુ સારા હતો, કોઈને એની કોઈ નોંધ લેવાય તૈયાર નથી. જે ગીતા વારંવાર અહિંસા શબ્દ મૂકે છે કે દૈવી સંપત્તિમાં જુઓ, 16મા અધ્યાયમાં, અભયમ સત્વ સંશુદ્ધ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ. જે ભગવદ્ ગીતા વારંવાર અહિંસા શબ્દ મૂકે છે, એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ટોન યુદ્ધનો કેમ? કારણ કે ભગવદ્ ગીતાની અહિંસા અને હિંસા જુદી છે, આ બંનેમાં ફરક છે. હું તમને વિસ્તારથી નહીં કહી શકું, એના માટે ઘણો ટાઈમ જોઈએ, અને મારી વાત જલ્દી તમારી સમજમાં પણ નહીં આવી શકે. પણ એટલું હું તમને કહું કે અંગ્રેજોએ 200 વર્ષ રાજ્ય કર્યું. એ 200 વર્ષમાં છેવટના જે 100 વર્ષ છે ને, શરૂઆતના 75 વર્ષ બાદ કરો અથવા શરૂઆતના 100 વર્ષ બાદ કરો, તો પાછળના જે 100 વર્ષ છે કે 75 વર્ષ છે, એ સૌથી ઓછામાં ઓછી હિંસાથી રાજ કર્યું. ઓછામાં ઓછી હિંસા. ઇતિહાસ જોજો તમે,
અને કેટલું મોટું રાજ્ય, કાબુલ થી રંગુન અને લાસાથી લંકા, આટલું બૃહદ ભારત, આટલું વિશાળ ભારત. અંગ્રેજોના સમયમાં એસઆરપી નથી, પોલીસ હતી, પોલીસ હતી, એસઆરપી નથી. અંગ્રેજોના સમયમાં સીઆરપી નથી, બીએસએફ નથી. આ બધા આપણે બનાવ્યા, બનાવવા પડ્યા આપણે બધાને. એમના સમયમાં તો માત્ર પોલીસ હતી અને મિલિટરી હતી. અને મિલિટરી તો કેટલી મિલિટરી હતી, 1947નું બજેટ તમે જોજો. 1947ના ભારતના બજેટમાં મિલિટરી ખાતે 64 કરોડ રૂપિયા છે. મિલિટરી બજેટ 64 કરોડ રૂપિયા. 1989નું બજેટ તમે જોજો, 88-90 ગયા વર્ષનું બજેટ તમે જોજો, મિલિટરીના ખાતે કેટલા 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 રૂપિયા છે તમે કલ્પના કરી શકો છો? 150 ખરબ, 150 અબજ. એમાં એસઆરપી સીઆરપી એ બધું નહીં, પાછું બીએસએફ એ નહીં, પછી મિલિટરીના જે પ્રાઇવેટ બાંધકામ એ પાછા નહીં, જે એકદમ સિક્રેટ જે સિક્રેટ વસ્તુઓ છે એ પાછું એમાં નહીં ઉમેરવાનું, નહીં તો છતું થઈ જાય. 150 અબજ, 150 અબજનો ખર્ચો કરીને પણ 64 કરોડના ખર્ચામાં જે ભારતને સુરક્ષા હતી એ 150 અબજના ખર્ચામાં સુરક્ષા, એ સુરક્ષા નથી થતી. કેમ? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અંગ્રેજોએ પહેલા 75 વર્ષ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે હિંસા કરી. પિંઢારાનો એટલો મોટો ત્રાસ હતો, પિંઢારાઓનો એટલો મોટો ત્રાસ હતો, રાજાઓનો ત્રાસ, નવાબોનો ત્રાસ, મરાઠાઓનો ત્રાસ. બાબાજીરાવ અહીં કાઠિયાવાડમાં ચોથ ઉઘરાવવા માટે આવે ને તો કાઠિયાવાડ બાળીને ખાક કરી નાખે, ખેતરોના ખેતરો બાળી નાખે. દરબારો પાસે ચોથ આપવાના પૈસા ના હોય, દુષ્કાળ ઉપર દુષ્કાળ પડ્યા હોય, પેલો મચક ના આપતો હોય એટલે ગામડા બાળીને ખાક કરી નાખે. આ બધા ત્રાસ, અને સૌથી વધારે ત્રાસ તો પિંડારાનો ત્રાસ. અને પિંડારા કોણ હતા? પિંડારા એ હતા જે લશ્કરમાંથી છૂટા કરાયેલા માણસો, જેમને કંઈ નોકરી નથી. સિંધીઓ હતા, બલોચો હતા, પઠાણો હતા, આરબો હતા, વગેરે વગેરે, જે બહાર દેશમાંથી આવેલા અને અહીંયા રજવાડામાં જે સૈનિકો બનેલા અને પછી સૈનિકોમાંથી છૂટા થયેલા એ લોકો, એમના પોતાના ઘોડા, પોતાના શસ્ત્રો, અને એ પછી 2-2, 5-5, 10-10 હજારની ટુકડી ભેગી થયા અને જ્યાં પડે ત્યાં તીડની માફક ગામને રગદોડી નાખે, કોઈ રાજાઓ એમને ના રોકી શકે. એટલો જુલમ, એટલો ત્રાસ હતો કે ગામના ગામ લૂંટે તો લૂંટે પણ એના પતિના રૂબરૂમાં એની પત્નીની ફજેતી કરે, બાપને આ રૂબરૂમાં દીકરીની ફજેતી કરે. અને એ કેવી ફજેતી કરે હું અહીં માઇક ઉપર ના કહી શકું. એટલા જુલમ, એટલા અત્યાચાર કરે, હું અહીં માઇક ઉપર એનું વર્ણન ના કરી શકું, એટલી હદ સુધી એના ઉપર અત્યાચારો કરે. આપણી પાસે તો એક જ વાત હતી, હે ભગવાન હવે અવતાર લો, હવે અવતાર લો, હવે આ ધરતી પાપથી ખદ બધી ઉઠી, હવે આ ધરતી પાપથી ખદ. અને અમે બધાએ આ જ શીખવાડ્યું લોકો, ચિંતા ના કરો, હવે હવે અવતાર થવાની તૈયારીમાં છે. અને પછી કંઈ ભારતમાં અવતાર થયા, કંઈ અવતાર થયા. આજે ભારતમાં જીવતા 1000 ભગવાનો છે, જીવતા. એમાં 3-4 તો મારા ઓળખીતા જ પાછા, એમાં 3-4 તો મારા ઓળખીતા છે. એક ભગવાન ગુજરી ગયા, એમનું મંદિર બનાવ્યા છે લોકો, 5 કરોડ રૂપિયા ખર્ચી, 5 કરોડ રૂપિયા ખર્ચી મંદિર બનાવ્યા. મેં કહ્યું ને તમારી પાસે નકારાત્મકતા વધારે છે. ગુજરતા કોને આવડ્યું? મરી જતા મોટાને આવડ્યું, પૂજ્ય મોટા નામ સાંભળ્યું છે એને? ખબરદાર, જો મારી પાછળ 4 ઈંટો ના મૂકશો. જો તમારે પૈસા આપવા હોય તો એ પૈસામાંથી જે ગામડામાં નિશાળના હોલ ના હોય ત્યાં જઈને એ હોલ બની આવજો, એને મળતા આવજો. આ તો અમે તો ઘણી વાર જીવતા જીવતા વ્યવસ્થા કરી દઈએ કે એડોનો જીવતા મૂર્તિ મૂકો, પાછળવાળા મૂકે કે ના મૂકે. એટલે અમે તો અમારા જીવતા જીવતા મૂર્તિઓ મૂકી અને પછી 5 કરોડનો. તમે, હું વર્ષમાં એક બે વાર ભેગા થતા, એકવાર એક ફંક્શનમાં ભેગા થયા, પાસે જ બાજુમાં જ બેઠેલા, એમને પેલી હોકલી પીવાની ટેવ જરા,
ખોખો આવે ને ઓકલી, ઓકલી પીવાની ટેવ. મેં કહ્યું ભગવાન આ ધુમાડા મને ગમતા નથી, આ ધુમાડા બંધ કરો. મારી સામે ડોળા કાઢ્યા, મને કે શું અજ્ઞાની જેવી વાત કરો છો, હું ઓકલી પીતો જ નથી, આ તો દેહના ધર્મો છે, આ તો શરીરના ધર્મો છે, ને હું તો આત્મામાં સ્થિર છું, અને આત્માને ને ઓકલીને કઈ લેવા દેવા હોય કોઈ અમને શું કેવું. હવે સામાન્ય માણસ હોય તો કઈ કહીએ ખરા, આ તો ભગવાન. બે માણસ પાછા ઉભા ઉભા પંખો નાખે, નહીં પંખો પેલી તરફથી નાખે એટલે ધુમાડા મારી તરફ આવે. આ દેશને કઈ ઉઠા ભણાવ્યા, અધ્યાત્મના નામે કઈ ઉઠા ભણાવ્યા છે, કઈ ઉઠા ભણાવ્યા છે. પછી મેં કોઈ વાંધો નહીં, હવે આપણે ઉઠાનો જવાબ ઉઠાથી આપો. અહીં સવાયા નહીં ચાલે, દોઢા નહીં ચાલે, અઢિયા નહીં ચાલે, ઉઠાનો જવાબ. એને કેલિકોનું ધોતિયું પહેરેલો એકદમ પાતળો, ને 10-15 મિનિટ કઈ આડી અવડી ચાલી ગઈ હશે ને, પછી ધીરે ધીરે જોરથી એવી ચોટી ખણી, એમનું ચામડું છે ને એ ચામડું લાલ ખૂમ થઈ જાય, જોરથી ચોટી ખણી. એક વેત હું ચાકુ દે, મને કે આ શું કરો છો. મેં કહ્યું દેહના ધર્મો, આત્માને ચોટી હોય જ. આ તો બધા દેહના ધર્મો, આત્માને ચૂંટી હોય. તમારા જે પ્રાણ પ્રશ્નો, જીવનના પ્રશ્નો, એ ક્યાં હલ થયા? કશા હલ ના. પેલા અંગ્રેજોએ, મારું એક પુસ્તક હમણાં છપાઈ રહ્યું છે, એનું નામ છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. કોઈ સંન્યાસીને યુદ્ધોનો ઇતિહાસ લખવાનું મન થાય ખરું? આત્માની જ વાતો ના કરે. મેં 3000 વર્ષના યુદ્ધો એમાં લખ્યા છે, 3000 વર્ષ. ક્યારે કોના સાથે કઈ જગ્યાએ કોણે કોણે યુદ્ધો કર્યા, કેટલી સેના હતી, કોણ સેનાપતિ હતું, કેવી રીતે યુદ્ધો થયા, કોણ હાર્યું, કોણ જીત્યું. એટલા માટે કે હું જે પ્રજાનો રોટલો ખાઉં છું, જે પ્રજા મને પૂજે છે, એની હું આંખ ઉગેવી. બાકી ઉઠા તો ભણાવતા મને આવડે છે. મારો મંદિર બંધાવે પછી બધા ભેગા થઈને મને ભગવાન બનાવે. મને ઘણી જગ્યાએ લોકો કહેતા તમે તો વિવેકાનંદનો અવતાર છો, અથવા મારા ગુજરાતના વિવેકાનંદ. મેં કહું ખબરદાર, તું વિવેકાનંદ અને મારું બેયનું અપમાન કરે છે. એક તો તમે વિવેકાનંદનું અપમાન કરો છો, વિવેકાનંદ એ વિવેકાનંદ છે, એનો પગ છે અને મારો પગ છે, અને બીજું મારું અપમાન કરે છે. જ્યારે હું વિવેકાનંદ થઈ જઈશ તો હું કાર્બન કોપી થઈ જઈશ, અને કાર્બન કોપી થઈ જઈશ તો મારું પોતાનું કોઈ વ્યક્તિત્વ નહીં. વિવેકાનંદને પ્રત્યે મારા મનમાં બહુ માન છે, પણ કેટલીક બાબતોમાં વિરોધ પણ છે. કાર્બન કોપી નથી, ગાંધીજીના પ્રત્યે મને અનહદ માન છે, પણ કેટલીક બાબતમાં વિરોધ પણ છે. હું કાર્બન કોપી નથી, ડિટ્ટે ડિટ્ટો, હા જે તમે મિયાની ચાંદે ચાંદ, એવું નથી. મારો વિરોધ પણ છે, અને એ વિરોધ હું છાનો રાખતો જ નથી. જેની સાથે જે વિરોધ હોય એ કઈ છે. ત્યારે અંગ્રેજોએ શરૂઆતના 75 વર્ષ સુધી એટલી હિંસા કરી, આ પિંડારાઓને બધાને સાફ કરી નાખ્યા, અને કોઈના પકડે બકરીનો કાન એવું કંઈ કંઈ હરખ. હવે તો એ વાસ્તવિકતા હતી, એ ખોટી વાત નથી. આપણે દલપતરામને કંઈક અંગ્રેજોના વખાણ કર્યા, પણ એ વાસ્તવિકતા. એના પહેલાં કોઈ કાયદો નહીં, કોઈ નિયમ નહીં. બાપુ કહે એ કાયદો, બાપુના મનમાં આવે એ કાયદો. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં, કોઈ કોઈ જેને આપણે અપીલ કહેવાય, અપીલ નહીં, કશું જ. એટલે ભગવદ્ ગીતા શું માને છે કે તમારે નિર્દોષ પ્રાણીઓની હિંસા નહીં કરવાની, યથાસંભવ. પણ જે દોષી છે, અને જે રીઢા દોષી છે એના પ્રત્યે તમારી અહિંસા, એ સજ્જનોનો વિનાશ ન કરનારી અહિંસા થશે. રીઢા શબ્દ ઉપર ધ્યાન દે. અજાણતા કોઈ દોષ કર્યો, પાપ કર્યો, બરાબર, એ ક્ષમાનો અધિકારી છે. પણ કૃષ્ણે દુર્યોધનને કહ્યું, કૃષ્ણ અર દુર્યોધન વધારે નહીં, તું 5 ગામ આપ, તારા ભાઈઓ છે એમને 5 ગામ આપ. દુર્યોધન એક જ વાક્ય બોલે છે, સૂચ્યગ્રે નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. એ કેશવ, તમે તો 5 ગામ માગો છો, પણ સોયની અણી જેટલી જમીન પણ હું આપવાનો નથી, વિના યુદ્ધે ન કેશવ. હવે તમારી શાંતિનો એક પણ ઉપાય બાકી ન રહ્યો હોય ત્યારે તમારા સામે 2 પ્રશ્નો છે.
યા તો તમે અન્યાયના સામે શરણાગત થઈ જાઓ, યા તો પછી અન્યાયનો મુકાબલો કરો. અન્યાયના સામે શરણાગત ના થાઓ એ ગાંધીજીનો સિદ્ધાંત છે. મુકાબલો કરવાની પદ્ધતિ જુદી છે. મુકાબલો કરવો એમાં ગાંધીજી સંમત. મુકાબલો કરવાની જે પદ્ધતિ છે એ જુદી છે, પણ સામેની ભૂમિકાને આધીન છે. મારી વાત ખોટું ના લગાડશો, પણ હું એમ માનું છું કે ગાંધીજીની અહિંસાની સફળતામાં 50% ગાંધીજી કારણ છે અને 50% અંગ્રેજો કારણ છે. જો અંગ્રેજોની જગ્યાએ આ દેશમાં જર્મનો હોત, ઇટાલિયનો હોત, રશિયનો હોત, પોર્ટુગીઝો હોત, તો આ અહિંસાના આંદોલનો સફળ ના થઈ શકે. ગોવામાં ક્યાં સફળ થયું? ગોવા તો નાનું હતું, ખાબોચિયા જેટલું, અને ત્યારે તો આપણે તો આઝાદ હતા, જોઈએ એટલા કાર્યકર્તાઓ મોકલી શકતા હતા. પણ ગોવામાં એ સફળ ન થયું. જે ગોવાનું આંદોલન કરનારા જે પહેલા કાર્યકર્તાઓ ગયા, પોર્ટુગીઝના જે પોલીસનો વડો હતો, એમણે બધાને પકડી પકડીને જીપ સાથે બાંધ્યા અને જીપ દોડાવીને બધાને મારી નાખ્યા, છોતરા કાઢી નાખ્યા, આખું આંદોલન તૂટી ગયું. અંગ્રેજોએ જીપ સાથે ના બાંધ્યા. પ્લીઝ સર, તમારા ઉપર સમન્સ બજાવે, વોરંટ બજાવે, તમને જામીન મળતા હોય તો જામીન આપવા દે, તમને ફર્સ્ટ ક્લાસ જેલ મળતી હોય તો ફર્સ્ટ ક્લાસ આપે, સેકન્ડ ક્લાસ મળતી હોય તો સેકન્ડ ક્લાસ આપે, થર્ડ ક્લાસ મળતી હોય તો થર્ડ ક્લાસ આપે. જેલમાં તમે યોગ્ય માગણીઓ કરો તો તમારી યોગ્ય માગણીઓ પૂરી કરે. ગાંધીજીના ઉપર કોઈ આંગળી નથી ઉપાડી. આગાખાન મહેલમાં એમને રાખે, વિલ્લામાં સારી જગ્યાએ રાખે. અને એટલે રાસનો ઇતિહાસ હોય કે બારડોલીનો ઇતિહાસ હોય, થોડા ઘણા થાય પણ એ બહુ સામાન્ય કક્ષા, દુનિયાની નજરે તો એ બહુ સામાન્ય કક્ષા કહેવાય. એના પછી આપણે જે ગોળીઓ ચલાવી છે 40 વર્ષમાં, આ 40 વર્ષમાં જે આસામથી માંડીને પંજાબ સુધી, એ ગોળીઓ એના આગળ તો કાંઈ જ નથી. એટલી ઢગલા બંધ ગોળીઓ ચલાવી છે, અને ઢગલા કોઈ કેસ નહીં, કોઈ લખાણ નહીં, બસ પૂરી જ દો, બીજી વાત એને પૂરી જ દો. એને એવું નથી કર્યું, એટલે તમે આંદોલન કરી શકતા. અને એણે જોયું કે મારે અહીંથી ખસવાનું જ છે, પણ અંગ્રેજોની એક ખાસિયત છે, એને પકડતાંય આવડે, એને છોડતાંય આવડે. એટલે રાજીથી, મૈત્રીથી ખસવાનું, એમ જોડા મૂકીને નહીં ખસવાનું, ભાગીને નહીં ખસવાનું. આપણે કહ્યું કે તમારો ગવર્નર જનરલ અહીં રહેવો છે, એટલે પહેલો ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને એક વર્ષ સુધી રાખવો પડ્યો. તમે ચિંતન કરજો, તમને ખ્યાલ આવશે કે અહિંસા ના આંદોલનો ચાલ્યા તો કેમ ચાલ્યા, સફળ થયા તો કેમ થયા. સામેનો વર્ગ પણ એવો છે. જો એને છેલ્લી કક્ષાના જુલ્મો કર્યા હોય, અંગ્રેજોએ કદી પણ કોઈ આંદોલનકારીના ઘર ઉપર દરોડા પડાવ્યા? આજે તો જરાક વેમ પડે, જરાક ખ્યાલ આવી જાય કે આ ફલાણા ભાઈ ફલાણી પાર્ટીને કંઈક મદદ કરે છે, એટલે એમનું નાક પકડવા માટે સીધી એમની પેઢી ઉપર દરોડા પાડી દીધા. અને વેપારી એક એવો વર્ગ છે કે જેને સમજૂતી કર્યા વિના છૂટકો જ નથી હોતો, કારણ કે એને ફેક્ટરી ચલાવવી છે, એને વેપાર કરવો છે. મજૂર પ્રોબ્લેમ ઊભા કરી દે, બીજા પ્રશ્નો ઊભા કરી દે, તમે કશું ના કર્યું હોય તો તમારા ચોપડા લઈ જાય, અને એક વર્ષ સુધી ધક્કા ખવડાવે, વેપાર કરવો કે ધક્કા ખાવા, અંતે તમારે નમતું જોખવું જ પડે. આ પ્રક્રિયા અંગ્રેજોએ ના કરી, અને ના કરીને એટલે આંદોલન સફળ રહી શક્યા. બાકી જો જર્મનો સામે મળ્યા હોત, ઇટાલિયનો મળ્યા હોત, પોર્ટુગીઝો મળ્યા હોત, રશિયનો મળ્યા હોત, રશિયાએ જોયું તમે અંગ્રેજીને ચેકોસ્લોવાકિયા વર્ષો પહેલા કચર ઘાણ કાઢી નાખી, ટેન્કોની ટેન્કો ચલાવી, એટલે એની પણ એક સીમા છે, એની પણ એક લિમિટ છે. ત્યારે હવે એકે ઉપાય બાકી ના રહ્યો હોય તો શું કરવું? અને ગાંધીજીના જીવનમાં જ તમે જોજો, કાશ્મીર ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું, મિલિટરીના માણસોને સાદા કપડાં પહેરીને તાયફાવાળા બનાવીને મોકલવામાં આવ્યા, અને શ્રીનગર થોડા જ દૂર રહી ગયું, હવે શું કરી શકો, બીજો રસ્તો શું છે? ત્યાર પછી ગાંધીજીએ કહ્યું લશ્કર મોકલો. ગાંધીજીના જીવનની વાત, સેના મોકલો, સેના મોકલવી જ પડી, કાર્યકર્તા મોકલો એમ ના કહ્યું, કારણ કે કાર્યકર્તા કોના સામે સફળ થઈ શકે? સામે માણસો હોય તો કાર્યકર્તા, ભૂંડના સામે કાર્યકર્તાઓ સફળ ના થઈ શકે. સામે જે ખૂંખાર ભૂંડ હોય એમના સામે કાર્યકર્તાઓ સફળ ના થઈ. અંગ્રેજોએ આ સ્ત્રીઓની મર્યાદા રાખી. બતાવો ઇતિહાસ જોજો તમે,
જે કાર્યકર્તા સ્ત્રીઓને જેલમાં પૂરે બધું કરે. આજે જે આપણી પોલીસ જે સ્ત્રીઓ સાથે વ્યવહાર કરે છે, એ વ્યવહાર એ સમયની પોલીસ કરી શકતી ખરી? એનું ચામડું ઉતરી ડાયરને પૂછવામાં આવ્યું. અને ક્લાઇવ અને હેસ્ટિંગ્સ એ બંનેને ત્યાં આના ઉપર કેસ કરેલા. એકને તો આત્મહત્યા કરવી પડેલી. એટલે સામે એક માણસો હતા અને એના કારણે આ સાધન બરાબર. પણ હવે સામે તો એક એવો માણસ છે જે એમ કે છે, સૂચ્યગ્રહે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ, સોયની અણી જેટલી પણ ધરતી હું તમને નહીં. જ્યારે કૃષ્ણ સંધિ કરવા માટે નીકળ્યા તંબુઓમાંથી, ત્યારે યુધિષ્ઠિર ઈચ્છતા હતા કે સંધિ થઈ જાય. યુધિષ્ઠિર ઈચ્છતા હતા અને બરાબર છે, એ ઈચ્છા ખોટી નથી. પણ એક 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 વ્યક્તિ એવી હતી જે નથી ઈચ્છતી કે આ સમજૂતી થઈ જાય. એનું નામ હતું દ્રૌપદી. એ દ્રૌપદી તંબુમાંથી બહાર નીકળીને આડી ફરી અને આ છૂટતા વાળ આગળ કરીને કહે, એશ તે મે ન વિસ્મર્તવ્યો જુડા કેશ, કેશવ વાસુદેવ તમે સંધિ કરવા જાઓ છો પણ આ તમારી બહેનના બાલ યાદ રાખજો. તમને ખબર છે ને, મેં કદી એમાં કાંસકી નથી નાખી, મેં કદી એમાં તેલ નથી નાખ્યું. જે દુશાસને સભાના વચ્ચે મારું અપમાન કરેલું, જે દુર્યોધને સભા વચ્ચે મને જાંગ ઉપર બેસવાનું કહેલું, એમના ખડખડતા લોહીમાં જ્યાં સુધી હું મારા બાલ નહીં ધોઉં ને ત્યાં સુધી હું એમાં કાંસકી નહીં નાખું, ત્યાં સુધી હું એમાં તેલ નહીં નાખું. ઇતિહાસનું સૃજન તો વટદાર પ્રજા કરતી હોય છે. સમજૂતી માટે ઉતાવળી પ્રજા તો કોઈ દિવસ ઇતિહાસનું નિર્માણ કરતી જ નથી. જ્યારે જુઓ ત્યારે સમજૂતી માટે ઉતાવળી, સમજૂતી માટે ઉતાવળી, જાણે એને જ હોય એમ કંઈક સમજૂતી કરી લો, એવા એવા માણસો ઇતિહાસ નથી રચી શકતા. તમારે આ બે યુદ્ધોમાં એ જ 1965નું યુદ્ધ થયું, તાશ્કંદ કરારની ઉતાવળ કરી નાખી, તમે ઘણું ગુમાવ્યું છે, આમાં હું ચર્ચા નહીં કરી શકું. 1971માં સિમલા કરારની ઉતાવળ થઈ, બહુ જલ્દી તમે સમજૂતી કરી નાખી, ઇઝરાયલના પાસેથી શીખજો, લીધેલી ધરતી એમ જલ્દી આપી દેવાની હોય? જે ધરતી આપણે લીધી છે. અને નગર પારકર ફર પારકરમાં 80% વસ્તી હિન્દુ હતી, કેટલી મોટી ભૂલ થઈ છે. એમાં તો 80% વસ્તી હિન્દુ હતી, કારણ કે હું સુઈગામમાં રહું ને બધા નિરાશ્રિતો ત્યાંથી આવેલા, નિરાશ્રિતોનો કેમ્પ. હું એમને પૂછું, તમારા ગામમાં હિન્દુ પ્રજા કેટલી, મુસ્લિમ પ્રજા કેટલી? કે અમારા ગામમાં 400 ઘર, એમાં 5 ઘર મુસલમાનના, બાકી 395 હિન્દુઓ નતા. આખો ફર પારકર જિલ્લો હિન્દુ બહુલ જિલ્લો હતો અને ગુજરાતી જિલ્લો હતો. એ તો મુંબઈ પ્રાંતમાંથી જ્યારે સિંધ પ્રાંત જુદો પડ્યો એ વખતે કરાંચી નજીક પડે વહીવટની દ્રષ્ટિએ, અને મુંબઈ દૂર પડે એટલા માટે એને કરાંચીમાં નાખવામાં આવ્યો, સિંધમાં નાખવામાં આવ્યો. અને પછી આપણને ધ્યાન ના રહ્યું, ખ્યાલ ના રહ્યો, અને એ આખો સિંધની સાથે એ આખો જિલ્લો જતો રહ્યો. પણ તમે બહુ ઉતાવળા થઈ ગયા. ગોલન પહાડીઓ ઉપર વર્ષોથી ઇઝરાયલનો કબજો છે, નહીં છોડીએ. કેમ નહીં છોડીએ? ગોલન પહાડીઓ છે એ તો મિલિટરીની રીતે મહત્વની વસ્તુ હશે. પહાડ ઉપર તોપો ગોઠવા, અમે નીચે મરી જઈએ ને. અમારે જીવવું છે અને કોઈની દયા ઉપર નહીં, કોઈની ભલમનસાઈ ઉપર નહીં, કોઈને હાથ જોડીને નહીં, અમારા બાવડાના જોરે જીવવું છે. દયા તમે માગો, અમે આપશું તમને દયા. અમે દયા નહીં મારે. સૌજન્ય કોનું હોય છે? શક્તિશાળીનું સૌજન્ય હોય છે. અને શક્તિ વિનાના માણસના સૌજન્યની કોઈ કિંમત હોય? સિંહ છે ને, એ સિંહના ઉપર ઉંદરડો ચડ્યો હોય અને સિંહ એને ક્ષમા કરી દે, જા ઉંદર મેં તને ક્ષમા કર્યો, તો બરાબર છે. સિંહનું સૌજન્ય છે, સિંહ ધારો તો એને ચૂંથી નાખો. પણ સિંહનું પૂંછડું ઉંદરડાને અડી ગયું, ઉંદરડો કે જા હું તને માફ કરી દઉં છું, મારે કંઈ બદલો નથી લેવો, હું કંઈ બદલો લેવા નથી માગતો. તો તું લેવાય લઈને શું લેવાનો? તું લેવા માગે તો શું લેવાનો? એટલે મારી તમને એક ખાસ વાત છે, તમારી પાસે એક મણ શૌર્ય હોય તો તમે એક શેર અહિંસાની વાત કરજો. પણ શરત એટલી છે, એક શેર અહિંસા તમે એક મણ શૌર્ય. તમારી પાસે પાશેરે શૌર્ય ન હોય ને તમે 10 મણ અહિંસાની વાત કરશો તો લોકો તમારી હાંસી ઉડાડશે, હવે બીજી વાતે શું કરવાના હતા, બીજું થાય તો શું થવાનું. એકવાર હું ભાખડા ગયેલો, ભાખડા નાંગલ જોવા, ઘણા વર્ષો વીતી ગયા. ત્યારે તો પંજાબમાં બહુ સારું હતું. ભાખડા જોઈને પાછો વળું, પછી બેઠેલો
ગાડીની વાત લોકલ, બે કાર્યકર્તા કોંગ્રેસના ચાદર કપડાં પહેરેલા મારી બાજુમાં બેઠા બાંકડા ઉપર, બહુ બહુ વાતો કરી, બહુ મજા આવી, બહુ આનંદ થયો. મને કે સ્વામીજી અમારે સાથ બેઠનો, મેં કહ્યું હા ચાલો બેસી. પછી એક ડબ્બામાં બેઠા અમે સાથે, પછી વાતો કરવા લાગ્યા. પછી તો ડબ્બો ભરાઈ ગયો. અને બન્યું એવું કે તે દિવસે કોઈ માતાજીનું પર્વ હતું, કોઈ દેવીનો ઉત્સવ હતો, અને બધા દેવીના ઉત્સવમાં આવેલા ભક્તો, એટલો પછી ડબ્બો ચિક્કાર થયો અને એમાં ઘણાના મોઢામાંથી દારૂની વાસ આવે. એટલે જગ્યા માટે કંઈક ઝઘડો થયો. ઝઘડો થયો પેલા દેવી ભક્તો જે પંજાબીઓ હતા એ આમના ઉપર તૂટી પડ્યા. આ બે ભાઈઓ જે કાર્યકર્તા હોય એમના ઉપર તૂટી પડ્યા. અને મેં કહ્યું ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, કોણ સાંભળે. અને મેં જોયું જો હું વધારે શાંતિની વાત કરીશ તો એના ભેગો મને લેવાનો છે અને આને મારી નાખશે. એટલી એટલું ઉગ્ર વાતાવરણ, એટલું ઉગ્ર વાતાવરણ. મને નક્કી થયું કે આ બેમાંથી એકનું એકની હત્યા થઈ જશે, થાય શું. 15-20 માણસો એના ઉપર તૂટી પડે. બરાબર એ જ ટાઈમે દૂર પેલું ડબ્બાનું બારણું, અને બારણા ઉપર એક શીખ ચડ્યો, કદાવર શરીર, મોટી દાઢી, પાઘડી બાઘડી બાંધેલી, અને કદાવર. અને એણે જોયું અને એણે ત્યાં ઉભા ઉભા લલકાર કરી, ખબરદાર કિસીને અગર હાથ લગાયા તો. આ 15 ચૂપ થઈ ગયા. ઓહો, મેં કહ્યું અત્યાર સુધી હું શાંતિ 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 કહેતો હતો અને આ કોઈ ગાંઠતા નતા, અને આ એક પેલો ઉભો છે અને ત્યાં ઉભો ઉભો ખબરદાર કિસીને હાથ લગાયા તો બધા કેમ ચૂપ થઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ. એને કંઈ કૃપાણ ના કાઢવું પડ્યું, એને કંઈ માર ના મારવો પડ્યો, બસ એનો એક લલકાર ઘણો થઈ ગયો. કારણ કે એની પાસે મણ શૌર્ય હતું અને લોકોને દેખાતું હતું કે એની પાસે મણ શૌર્ય છે, એટલે એની વાણીની અસર. એટલે મારી તમને ખાસ ભલામણ છે, તમારી પાસે એક મણ શૌર્ય હોય તો તમે શેર અહિંસાની વાત કરશો, અને શૌર્યનો છાંટો એ ના હોય અને અહિંસાના ઢગલે ઢગલા વાતો કરશો ને તો એ વ્યવહારિક એ નહીં થાય, પ્રભાવશાળી એ નહીં થાય, એની અસર એ નહીં થાય. એ વિચારે ફેંકાઈ જશે ને તમે ફેંકી જશો. એટલે ભગવદ્ ગીતા આ સંદર્ભમાં તમે જોશો તેની ઉત્થાનિકા, એની પ્રાથમિકતા એક રાષ્ટ્રીય પ્રશ્ન લઈને ઉભી થઈ છે. મારા દેશ ઉપર કોઈ આક્રમણ કરે તો મારે શું કરવું, પાકિસ્તાન કરે તો શું કરવું, ચાઇના કરે તો શું કરવું, ત્યારે જવાબ આપો અને ભરપૂર જવાબ આપો. એટલે ત્યાં લખ્યું છે સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મિદ્રિશમ. અર્જુન, ક્ષત્રિયોએ કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે એને આવું યુદ્ધ પ્રાપ્ત થતા. આ કોઈ દુર્ભાગ્યની કડીઓ નથી, આ તો સદભાગ્યની કડીઓ છે. કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય મજુષ્ટમ સ્વર્ગ્ય મકીર્તિ કર્મ. અર્જુન, આ તો અનાર્ય વૃત્તિ છે, તું ભાગવા માંગે છે. હતો વા પ્રાપ્તિસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. વધારે ચર્ચા નહીં કરો, પણ ભગવદ્ ગીતા માત્ર યુદ્ધની વાતો કરીને અટકી નથી જતી. ભગવદ્ ગીતા જીવનના એક બીજા બહુ જ મહત્વના અને બહુ સેન્સિટિવ પ્રશ્નને સ્પર્શે છે. અને સેન્સિટિવ પ્રશ્ન શું છે, ખાસ કરીને શ્રવણ સંસ્કૃતિમાંથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો, વૈદિક સંસ્કૃતિમાંથી નહીં. વૈદિક સંસ્કૃતિ અને શ્રવણ સંસ્કૃતિમાં બહુ મોટો ડિફરન્સ છે અને આપણા ઉપર બંનેનો પ્રભાવ છે, મારા ઉપર, તમારા ઉપર, સૌના ઉપર, આપણે એને જાણીએ કે ના જાણીએ. અને એ શું છે, તમારા અંદર જે કામ વાસના છે એ કામ વાસનાના વિષયમાં તમે શું માનો છો, તમારો શું અભિગમ છે. વૈદિક સંસ્કૃતિ તમે જોજો, પેલો ગુરુ છે ને ઋષિકુળનો ગુરુ, એના વિદ્યાર્થીને કહે છે ગેરજા પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સિંહ પ્રજાના સાંકળાને તોડીશ નહીં. આપણા ત્યાં સંન્યાસ પદ્ધતિ હતી પણ 75 વર્ષ પછી અને વ્યવહારિક નથી. વ્યવહાર નહીં, વર્ણ અને આશ્રમ બંને વ્યવહારિક નથી. મારું પુસ્તક છે વર્ણ વ્યવસ્થા, એનામાં મેં લખેલું છે. એક જ દાખલો હું તમને આપું. ઈમાનો કે કોઈ માણસની ઉંમર 75 વર્ષની થઈ છે
હવે 75 વર્ષની ઉંમરે તમે એને સંન્યાસ આપો, અને વૈદિક સંન્યાસ ઝાડ નીચે રહેવાનું, 5 ઘરની ભિક્ષા લાવવાની, પાણીમાં પલાળીને એનો રસકત કાઢી નાખવાનો, પછી એના ગોળા કરીને ખાઈ જવાનું, 3 દિવસથી વધારે રહેવાનું નહીં, 5 કપડાથી વધારે કપડા રાખવાના નહીં, પૈસો પાસે રાખવાનો નહીં. આ સંન્યાસ છે. તમારામાં જે 75 વર્ષના થયા હોય એમની ઈચ્છા હોય તો આપણે શરૂઆત કરીએ. એ અવ્યવહારિક છે, વ્યવહારિક નથી પણ અવ્યવહારિક છે. 75 વર્ષની ઉંમરે જયારે દાંત પડી ગયા હોય, સંભળાતું ના હોય, દેખાતું ના હોય, લીવર બગડ્યું હોય, વાહ આવ્યો હોય, આખું શરીર રોગિષ્ટ થઈ ગયું હોય, હવે એને ઝાડ નીચે મોકલો જ બિચારા. હવે અત્યારે એને જરૂર છે એના દીકરા દીકરાની વહુ સવારે પોચો પોચો શીરો કરીને ખવડાવે, કોઈ પંખો નાખે, બાપા 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 કરતા હોય, મચ્છરદાની લગાવી આપે, મચ્છર ના કરડે, કંઈક થયું હોય તો એ માથું દબાવી આપે, પગ દબાવી આપે. મારે ત્યાં એક દોષી આવે છે, તે બહુ ફરિયાદો કરે, ઘરની ફરિયાદો, બહુ ફરિયાદો કરે. એક દિવસ મેં પૂછ્યું કે આ તમારી નવી વહુ આવે છે એ તમારા પગ પગ દબાવે છે કે નહીં? મને કે ના, પગ તો નથી દબાવતી પણ ગળું ના દબાવે તો સારું, ગયું ગળું ના દબાવે તો. તો તમે વિચાર કરો, 75 વર્ષે તો એને જતનથી રાખવાનું, એના 2-5 વર્ષ જે જીવે એને એના તથ્ય પ્રમાણે વૈદો એ કહ્યું હોય આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એ પ્રમાણે એને ખવડાવવાનું હોય, એ બરાબર. એની જગ્યાએ તમે એને જંગલમાં મોકલો છો, ઝાડ નીચે રહેવા મોકલો છો, આ તો એના ઉપર ક્રૂરતા છે, એને કદી વ્યવહારિક નથી રહ્યું. ત્યારે હવે કોને સંન્યાસ આપશો? 20 વર્ષના છોકરાને, 18 વર્ષના છોકરાને, 12 વર્ષના છોકરાને? એ વ્યવહારિક નથી. મારું પુસ્તક વાંચો તો. ત્યારે ભગવદ્ ગીતામાં સંન્યાસ છે, આ જ વિશેષતા છે. ભગવદ્ ગીતામાં 5મો અધ્યાય, 6ઠો અધ્યાય, 18મો અધ્યાય સંન્યાસની ચર્ચા છે. પણ ગીતા એ કદી પણ વર્ણલક્ષી કે વેશલક્ષી સંન્યાસ નથી બતાવ્યો. 5મો અધ્યાય, નેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. 5મો અધ્યાય. અર્જુન, નેયસ નિત્ય સંન્યાસી, એને તું નિત્ય સંન્યાસી સમજ, જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કોઈની પાસેથી આકાંક્ષા નથી રાખતો. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ શુભા શુભ પરિત્યાગી નિર્દ્વંદો હિ મહાબાહુ. એ મહાબાહુ જે નિર્દ્વંદ ભાવથી રહે છે, એ ભલે ને લહેંગો પહેરેલો હોય, ભલે ને ધોતિયો પહેરેલો હોય, ભલે ને ટોપી પહેરેલો હોય, પણ એ સંન્યાસી ગીતાની દ્રષ્ટિ. કારણ ગીતાનો સંન્યાસ ગુણલક્ષી છે. પછી 6ઠો અધ્યાય, 6ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં ફરી પાછું રિપીટ કર્યું, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી યહ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિય. અર્જુન, જે અનાશ્રિત આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મને જે કરે છે, કર્તવ્ય કર્મ સંન્યાસી ચ યોગી ચ, એ સંન્યાસી છે ને એ યોગી છે. ન નિરગ્નિર્ન ચાક્રિય, અગ્નિને નહીં અડનારો કે કોઈ ગુફામાં નિષ્ક્રિય થઈને બેસી રહેનારો એ સંન્યાસીએ નથી ને એ યોગીએ નથી. 18મા અધ્યાય ફરી પાછી એની એ ચર્ચા કરી છે. ભગવદ્ ગીતાએ સંન્યાસનો નકાર ન કર્યો પણ સંન્યાસને સકારાત્મક બનાવી દીધો. અને સકારાત્મક સંન્યાસની દ્રષ્ટિએ જુઓ તો કૃષ્ણ પોતે સંન્યાસી છે, સ્વયં કૃષ્ણ સંન્યાસી છે. આટલું મોટું યુદ્ધ કરાવનાર, આટલું મોટું યુદ્ધ કરનાર વળતરમાં કાંઈ માગતા નથી. દ્વારકાના રાજા તો બળદેવ છે, કૃષ્ણ નથી તો આપણે કહેવા ખાતર કહીએ છીએ. દ્વારકાના રાજા તો રાજગાદીએ તો બળદેવને બેસાડેલા છે, કૃષ્ણ નથી. હસ્તિનાપુરના રાજા નથી, ઇન્દ્રપ્રસ્થના નથી, મથુરાના, મથુરામાં ઉગ્રસેનને બેસાડી દીધો નથી, દ્વારકાના, એ તો માત્ર સંન્યાસી. તો પછી લડાઈ કેમ કરાવો છો? કર્તવ્ય કર્મ છે એ. અત્યારે અર્જુનનું કર્તવ્ય ને મારું કર્તવ્ય કર્મ છે. જો હું આ યુદ્ધ નહીં કરાવું, હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાશે, આ કૌરવો જ જીતી જશે, તો આ કૌરવો જીતીને વધારે ફાટવાના છે, વધારે અત્યાચારો કરવાના છે. એટલે એક બેલેન્સ, એક સ્થાપના, એક એક લો જેને ઓર્ડર કહેવાય, એની સ્થાપના માટે આ જરૂરી છે. એ અનિષ્ટ છે,
કે અનિષ્ટને નિવારવા માટે મેં શાંતિ માટેના બધા પ્રયત્નો કરી ચૂક્યા. પણ શાંતિના પ્રયત્નો જ્યારે નિષ્ફળ થાય ત્યારે ક્રાંતિ જ બાકી રહેતી હોય છે. અને શાંતિ પછી જેને ક્રાંતિ કરતા ના આવડે એ પાછળથી શાંતિ ના ભોગવી શકે, એ ઉપાધિ જ ભોગવે. એમને આદિમાં ઉપાધિ, મધ્યમાં ઉપાધિ, અંતમાં ઉપાધિ. અંગ્રેજોએ શાંતિ ભોગવી, બિલકુલ કોઈ ના પકડે બકરીનો કાન, આ બધાને એ વાત દબાઈ દીધા. કોઈને કઈ, કોઈને કઈ, આટલી પદવી, કોઈને આટલી પદવી, કોઈને આટલી પદવી, તમે તમારે તમારું રાજ્ય ચલાવો. પણ ખબરદાર, જો કોઈને કઈ કર્યું, ઉપર અમે બેઠા છીએ. એટલે ભગવદ્ ગીતામાં તમે જોશો સંન્યાસ છે, પણ નકારાત્મક સંન્યાસ નથી, સકારાત્મક સંન્યાસ છે, ગુણલક્ષી. એવી જ વસ્તુ આ જે કામ વાસના છે, એ કામ વાસનાની બાબતમાં પણ પેલો ઉપનિષદનો ઋષિ છે, એ કહે છે પ્રજા સંતુમાં વ્યવચ્છેત્તે, પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાના તાંતણાને ચાલુ રાખવો એ તારું કર્તવ્ય છે, એ તારી જવાબદારી છે. અને જવાબદારી તું અદા કરે તો એમાંથી રામ, એમાંથી કૃષ્ણ, એમાંથી બુદ્ધ, એમાંથી મહાવીર પેદા થશે, એમાંથી ગાંધી પેદા થશે, એમાંથી વિનોબા પેદા થશે. પ્રજા તંતુમાં વ્યવચ્છેત્તે. ત્યારે બીજી તરફ જે શ્રવણ સંસ્કૃતિ છે, એ શ્રવણ સંસ્કૃતિ ધીરે 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 ખસતી 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 એકદમ નકારાત્મક ભૂમિકાએ પહોંચી. ખસતી ખસતી હું શરૂઆતમાં નથી, પણ પછી મેં તમને કહ્યું એક વાત કે આપણે છેડા ઉપર બેસનારી પ્રજા છે, મધ્યમાં નહીં. કાં તો આ છેડે, કાં તો અત્યંત ભોગ, કાં તો અત્યંત અભોગ. અત્યંત ભોગ રાજાઓના ત્યાં સેંકડો રાણીઓ જોઈ, નવાબો રાજાઓ એમના ત્યાં રાણીઓ જુઓ તો એવું કહેવાય કે નિઝામના કેટલા છોકરા હતા તો સાંજે રોજ હાજરી પૂરવી પડતી. એમને એમ કેવું પડતું, મહારાજ આ તમારો તમારું ફરજન છે કે આ હશે. હો કાં તો તમે આ છેડે અત્યંત ભોગ, કાં તો પછી પેલા બીજા છેડે અત્યંત અભોગ. ભગવદ્ ગીતા એમ કહે છે કે અત્યંત ભોગમાં જીવન નથી.